દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો શરીર ઉપરની એક્સ્ટ્રા ચરબી વધારાની ચરબી વગાડવી હોય ને તો પાગલો અને ઓંદરા જેવું જીવન જીવવાનું શરૂ કરી દેવું જોઈએ તમને આશ્ચર્ય લાગશે કે સાહેબ આવું કેમ કે છે મિત્રો તમે જુઓ કે પાગલો જે છે ને એ રસ્તા ઉપર રખડતા પાગલો કોઈને તમે મોટું પેટ જોયું કોઈને ચરબીના થર જોયા એકદમ સિમેટિકલ બોડીને એટલા તંદુરસ્ત હોય છે મિત્રો કારણ કે એમને પાંચસો ગ્રામ ભજીઓની ભૂખ લાગી હોય ને તો મિત્રો પેલા ભિખારીને દુકાનવાળા પાસે જઈને માગે તો દુકાનવાળો હો ગ્રામ આલે કે બસો ગ્રામ આલે એ હો ગ્રામના ભજીઓની અંદર હોય ખાઈ અને એમાં સંતોષ માની અને એનું જીવન પસાર કરી નાખે છે એ કહેવાનો ભાવ અર્થ કે જે પાંચસો ગ્રામ ભજીઓની ભૂખ છે અને મળે છે હો ગ્રામ ભજીઓ એટલે એ હોગ્રામ ભાઈ ને જઠાગ્નિનો એક નિયમ છે સિદ્ધાંત છે કે આ બધા ઓર્ગનને જે કેલેરી જોઈએ એ કેલેરી શક્તિ મેળવવા માટે જ્યારે ઓછો ખોરાક પેટમાં જાય છે ને જરૂર કરતાં ઓછો ત્યારે મિત્રો આપણો જઠરાગ્નિ અને એટલું બધું વલોવી 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 અને એમાંથી એવો કહ કાઢી નાખે છે કે કચ કચરામાંથી પણ કેલેરી લઈ લે છે આપણે જોઈએ છે કે રોડ ઉપર પેલા રસ શેરડીના રસવાળા હોય છે જુઓ પેલો શેરડીનો કૂચો છે ને એક વખત બે વખત ત્રણ વખત ચાર વખત એમ કરીને એનો કહ કાઢી કાઢી કાઢીને એક ટીપુ રાહ નહીં રહેવા દેતા એવી રીતે જરૂર કરતાં ઓછો ખોરાક મારણ તમારા પેટમાં જશે ને તો જઠરાગ્નિ એને વલોવી વલોવીને એમાંથી કચરામાંથી પણ કેલેરી મેળવી લેશે એટલે જેમ હોળીની અંદર લીલું ને સૂકું લાકડું નાખીએ બાળીને ભસ્મ થઈ જાય ખલાસ રાખોડી થઈ જાય ને એમ એમાંથી કોઈ પણ કચરો જ નહીં વધે જીરો કે બધી જ કેલેરી લઈ લેશે અને સાફ બળીને ખાખ થઈ જશે મિત્રો એટલે આયુર્વેદ જેને કહે છે કે ભાઈ પચ્યા વગરના ખોરાકમાંથી કાચો આમ બને છે ને કાચો આમ એ બધા રોગોનું મૂળ છે એ પ્રશ્ન જ ઊભો નથી રહેતો કાચો આમ બનતો જ નથી મિત્રો એટલે તમે કહેશો કે સાહેબ ભૂખે નથી રહેવાતું તો ભૂખે નથી રહેવાતું તો એનો રસ્તો બતાવું હું આદરા જેવું જીવન ચાલુ કરી દો ઓદરા એટલે જો ભાજી ભાજીપાલો ખાય છે અમારે છે ને ખેતરોમાં ઓદરા હોય ને તો ભેંડા કર્યા હોય તો ભેંડા તોડીને ખાઈ જાય દૂધી ખાઈ જાય ટીંડોળો ખાઈ જાય પછી તમે જો પાલો છે તે બધો ઝાડનો ફૂલ પાન ને આ બધું ખાઈ અને વાદરા છે તે એમનું જીવન પસાર કરે છે મિત્રો અને એ જે પાલો ખાય છે એ પાલાની અંદર ઝીરો કેલેરી હોય છે ઝીરો કેલેરી માત્ર ફાઈબર વિટામિન અને મિનરલ્સ હોય છે તોય ઓદરા જુઓ કે એ એમને કેલેરી કઈથી મળે છે ઝીરો કેલેરી હોય કોઈ ઓદરો જાડો થઈ ગયો કોઈ ઓદરાનું પેટ વધી ગયું તમે જોયું ના મિત્રો શું ખાય છે એ મેવા મીઠાઈ સૂકા મેવા ડ્રાય ફ્રૂટ કે તરેલો ખોરાક કે તેલ ઘી કે મોખન કશું નહીં ખાતા છતોય મિત્રો એ લોકોને એ ઓદરપાલામાંથી એનર્જી મળે છે શક્તિ મળે છે અને કૂદકા મારે છે અને જીવે છે કોઈ રોગ નથી એમને ઓંદરા જેવું જીવન શરૂ કરી દો યાર ઘરની અંદર હરતો ફરતો છે ને ઘરની અંદર લીલું શાકભાજી પડ્યું હોય હું ખાવાનું ફૂલેવાર પડ્યું છે ફ્લાવર તો ફુલોવા ફ્લાવર થોડું તોડી લો એને ધોઈ સાફ કરી અને કાચું ફ્લાવર ખાઈ લો ત્યાર પછી ટીંડોળું પડ્યું છે તો બે ચાર ટીંડોળો કાચો ખાઈ લો ભીંડા પડ્યા છે તો બે ચાર કાચા ભીંડા ખાઈ લો બસ અડતો ફરતો આ ખાવાનું ચાલુ રાખો મિત્રો ઓટોમેટિક તમારા પેટની જે ભૂખ છે ને એ ભૂખ સંતોષ થઈ જશે અને ઝીરો કેલેરી હોવાથી તમારા શરીરમાં ચરબી નહીં વધે કારણ કે ચરબીમાં રૂપાંતર લિવર ક્યારે કરી શકે એક્સ્ટ્રા વધારાની કેલેરી લીધી હોય તમે વપરાયા વગરની કે બે હજારની કે હજાર કેલેરીની જરૂર છે તમારે અને બે હજાર કેલેરી તમે લીધી તો હજાર કેલેરી જે એક્સ્ટ્રા વધીને એ ચરબી એનું લ અરે લિવર એનું ચરબીમાં કન્વર્ટેશન રૂપાંતર કરશે અને પછી પેટ ઉપર ઝાંગ ઉપર ને પાછળ કુલ્લા નિતંબ ઉપર એ ચરબી જમા થઈ જાય અને પછી આપણું શરીર બેડોળ થઈ જાય પછી આપણે જીમમાં ખિસ્સાના પૈસા કાઢી અને જીમમાં જઈએ છીએ વોકિંગ કરીએ છીએ આ બધું કરીએ છીએ મિત્રો કશું કરવાની જરૂર નથી ભૂખ કરતાં ઓછું જેવી રીતે પાગલો પોતાને જે મળે છે એમાં જ સંતોષ માને છે ને એટલું જ ખાય છે મિત્રો હંમેશા ભૂખ કરતાં થોડા રહો અને અડતો ફરતો આવો પાલો ઘરમાં પડ્યો હોય લીલું શાકભાજી કાચું શાકભાજી ફ્રૂટ પડ્યું હોય ફ્રૂટમાં યાદ રાખજો કેળું ચીકું નહીં ખાવાનું અને કેરી પણ પ્રમાણસર ખાવાની વધારે નહીં ખાવાની એ સિવાયના બધા જ ફ્રૂટ ઘરમાં પડ્યા હોય તો એ ફ્રૂટ પણ તમારે ખાવાના અને આ રીતે જો તમે તમારી લાઈફસ્ટાઈલ અપનાવશો ને તો મિત્રો હું છાતી ઢૂંકીને કહું તોબાના પતરા પર લખીને આલું કે તમારી ચરબી બે ત્રણ મહિનામાં તમારું પેટ પણ સિમેટિકલ થશે ચરબી પણ આગળવા લાગશે કારણ કે સિમ્પલ ફિઝિકલ એનો લો છે સિદ્ધાંત છે કે ચરબ ચરબી ક્યારે વધે કે તમારે જે જરૂર છે એના કરતાં એક્સ્ટ્રા વધારાની કેલેરી લો અને એ કેલેરીનો યુઝ ના થાય ના વપરાય ત્યારે વધારાની કેલેરીનું લિવર જે છે એ ચરબીમાં રૂપાંતર કરે અને એના જગ્યા મેં તમને કહી કે કઈ કઈ જમા થાય છે એટલે ભૂખ લાગે ત્યારે ઓદરપાલાથી પેટ ભરો બસ ઘરમાં જે શાકભાજી પડ્યું હોય ગવાર પડ્યા હોય ચોરી પડી હોય તો ગવારની બે ચાર સિંગો કાચી ખાઈ જવું ચોરીની બે ચાર શીંગો ખાઈ જાઉં સાહેબ એમાં ફૂલ સોલ્યુબલ ફાઇબર આવે છે એનાથી તમારું પેટ ભરેલું લાગશે તમને ભૂખ નહીં લાગશે લાગે અને તમને એમ લાગે છે કે બસ હું હેલ્ધી છું ઊડતું ઉપરથી મિત્રોએ હું વાદરપાલો ખાવાનું ચાલુ કરશો ને તો વિટામિન અને મિરલ મિનરલનો ભરપૂર ખજાનો મળશે તમને પણ આપણે જે આ જે છે ને પહેલાંના ઋષિ તમે જુઓ આશ્રમની અંદર આપણા આશા શ્રોમાં લખેલું છે કે ઋષિમુનિઓ ફળ ફૂલને પાન ખાઈને રહેતા હતા તો એ ફળ ફૂલને પાન એટલે કાચો ખોરાક જંગલમાં જે કંઈ ફળ મળે ફૂલ મળે પાન મળે ફૂલો પણ ખવાય સરગવાના ફૂલો હોય કાચા તમે ખાઓ કસોટીના ફૂલ છે કાચા ખાઓ તમે આ બધું કાચું ખાવાનું ચાલુ રાખો મિત્રો તો ઓટોમેટિક ચરબી આપણી ડાઉન થશે મિત્રો એટલે ખાસ ધ્યાનમાં રાખો કે આપણે ખાવા માટે જીવવાનું નથી જીવવા માટે ખાવાનું છે આ સૂત્રને બરાબર અપનાઈ લેજો અને શરીરને જેટલા ખોરાકની જરૂર છે એના કરતાં હંમેશા ઓછો ખોરાક આપો પાગલોની જેમ કોઈ પાગલ કોઈ પાગલને કોરોના નથી થયો એને એડમિટ કરવો નથી પડ્યો કોઈ પાગલને ટાઈફોઈડ કોઈ પાગલને ટીબી કોઈ પાગલને બીજા ડાયાબિટીસ બીપીન ડીપી આ કશુંય નથી થયું હોમણું પાગલો મસ્તીથી શાંતિથી ગટરનું પાણી પીવે છે ને તોય શાંતિથી ફરે છે મિત્રો કોઈ ઇન્ફેક્શન મારા બેટા રોડ પર તો હળિયેન હળીયે દોડે છે હળિયેન હળિયે ચાલે છે મિત્રો તમે જુઓ અહીંથી જ વિચાર કરો આ કુદરતી સિસ્ટમ છે કે જેટલો ખોરાક ઓછો લઈશું ને આપણે চলিড খোৰাক কাৰ্বোহাইড্ৰেট અને પ્રોટીનવાળો ખોરાક જે છે ચરબીવાળો ખોરાક જેટલો ઓછો લઈશું ને એટલું આપણું શરીર તંદુરસ્ત રહેશે હું ખોટું નથી કહેતો મારો પોતાનો જાત અનુભવ છે મિત્રો તમે એક મહિનો ફોલો કરો ને પછી મનોહરભાઈને યાદ કરશો તમે કે મનોરભાઈના આ ગજબની સ્ફૂર્તિ શરીરની અંદર લાગે છે આ ચોપન વર્ષે હું બાવીસ વર્ષના યુવાન જેટલી સ્ફૂર્તિ અનુભવી છું અનુભવું છું ને એનું કારણ આ એક જ છે આ મારો જાત અનુભવ મેં તમારી સામે રજૂ કર્યો છે કોઈ ગપ્પુ નથી તો આશા રાખું મિત્રો કે જે મોટાપા અને ઓબીસીટીથી હેરાન થતા હોય એ આ મારી સલાહ મારી વિનંતી છે એને અપનાવજો એને ફોલો કરજો તો તમને રીઝ અરે મુજાય છે શું મનમાં સમયને જતાં વાર નથી લાગતી અને કાકરાને રેતીમાં બદલાતા વાર નથી લાગતી અને તેથી આ મનહર પટેલ કહે છે કે પ્રેમથી જીવન જીવી લો દોસ્તો કારણ કે આ હૃદયને બંધ થતા વાર નથી લાગતી આ હૃદયને બંધ થતા વાર નથી લાગતી પરમ પિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું અને નિરોગી આયુષ્ય આપે જ હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ